કેટલું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી એમાં શું શીખવાનું છે? પ પતંગનો પ. આપણે આગળના વિડિયોમાં ક થી ધ સુધી શીખી ગયા. હવે આપણે આજે શીખીશું પ પતંગનો પ. તમે આ રીતે પાછળ પાંચ જેવો તમારે પતંગનો પ કરવાનો. શું કરવાનું? આપણે પાછળ પાંચ કરતા હોઈએ એ રીતે તમારે પ પતંગનો પ લખવાનું. શું લખવાનું બાળમિત્રો? પ પતંગનો પ. શું શીખવાનું છે આપણે? પ પતંગનો પ. પ પતંગનો પ. તો આપણે અહીંયા આપણે પતંગનો પ લખીશું. બોલતા જવાનું અને લખતા જવાનું પ પતંગનો પ. હવે બધાને લખતા આવડી ગયું હશે એટલે પ પતંગનો પ. તમારે બોલતા જવાનું અને લખતા જવાનું પ પતંગનો પ. પ પતંગનો પ. પ પતંગનો પ. આપણે બોલતા જઈશું અને લખતા જઈશું પ પતંગનો પ. પ પતંગનો પ. તમારે કોણ બોલતા જવાનું અને લખતા જવાનું છે. આ રીતે તમે બોલતા જાઓ અને પતંગનો પ તમે લખતા જાઓ. આ રીતે કામ કરી અને આપણને હવે લખતા સરસ આવડી ગયું છે. પ પતંગનો પ. પ પતંગનો પ. પ પતંગનો પ. તો તમારે બોલતા જવાનું અને સરસ મજાનો પતંગનો પ લખતા જવાનું છે. પ પતંગનો પ. પ પતંગનો પ. પ પતંગનો પ. પ પતંગનો પ. તો સારા અક્ષરે ધીમે ધીમે પતંગનો પ તમારે લખવાનું છે. પ પતંગનો પ. આપણે આ રીતે બોલતા જઈશું અને પતંગનો પ લખતા જઈશું. પ પતંગનો પ. પ પતંગનો પ. તો તમારે એક પાયાની અંદર આ રીતે પતંગના પ લખી દેવાના અને આપણે આ રીતે પતંગના પ ગૂંટીશું. પ પતંગનો પ. પ પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. તો તમારે એક પાનાની અંદર પતંગના પ ગૂંટવાના અને બે પાનાની અંદર તમારે પતંગના પ લખવાના. હવે આપણે આગળના વિડીયોમાં ફટાકડાનો પ શીખીશું.